ની જે કેલોરેક સ્કૂલનો જે વિવાદ સામે આવ્યો હતો, એક વિડીયો વાયરલ થયો હતો અને આપણા અધિકારીઓએ તપાસ કરી છે, શું તપાસના અંતે સામે આવ્યું છે અને ગઈકાલે આપણે નોટિસ પણ આપી હતી? સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ થયેલો અને તેના દ્વારા જાણકારી મળી કે કાટોડિયાની કેલોરેક્સ ફ્યુચર સ્કૂલમાં 27/9 રોજ એક સાંસ્કૃતિક પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવેલું અને ઈદે મિલાદ કાર્યક્રમ અંતર્ગત એક પ્રવૃત્તિ કરાવવામાં આવેલી હતી, જેમાં નમાઝ અદા કરવા બાબતનો એક વિડીયો સામે આવ્યો હતો, જેને ભાગરૂપે ઘણા બધા સંગઠનોએ વિરોધ દર્શાવ્યો અને એના આધારે અમને જેવી જાણકારી મળી કે તરત જ અમે શાળાને નોટિસ આપી છે અને નોટિસ આપ્યા પછી ખુલાસો પણ તાત્કાલિક રજૂ કરવા જણાવ્યો અને શાળા દ્વારા જે ખુલાસો રજૂ કરવામાં આવ્યો તેમાં અમને શાળાએ માફીપત્ર તો રજૂ કર્યું છે, સાથે સાથે કે આમાં એવું કોઈ એમનો ઈરાદો નહોતો તેવું એવોએ જણાવ્યું છે અને ખાસ કે વિદ્યાર્થીઓને સર્વધર્મ સંભાવના ભાગરૂપે કરાવ્યું છે, કોઈ ધાર્મિક લાગણી દુભાય નહીં તે પ્રકારનો એમનો કહેવાનું મતલબ એમ થતો હતો કે અમારો એવો કોઈ પ્રયાસ નહોતો, જેના આધારે આજે અમારી ટીમ જે છે એ સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે ગઈ હતી. શિક્ષણ નિરીક્ષક અને સાથે મદદની શિક્ષણ નિરીક્ષક ગયેલા. તો સમગ્ર ઘટના જોતા કે જે રીતે આ પ્રવૃત્તિ કરવામાં આવેલી છે અને શાળા દ્વારા જે રીતે ખુલાસો રજૂ કરવામાં આવ્યો છે કે અલગ અલગ પ્રકારના જે હિન્દુ તહેવારો હોય છે તેની પણ અમે ઉજવણી કરીએ છીએ અને તે રીતે આ ઈદે મિલાદનું આ કાર્યક્રમનું નમાઝનું નિદર્શન મુસ્લિમ વિદ્યાર્થી પાસે કરાવવામાં આવ્યું હતું અને સાથે એની સાથે બીજા હિન્દુ વિદ્યાર્થીઓ પણ આ પ્રકારે પ્રાર્થનામાં જોડાયા હતા. એમાં વાલીઓની સંમતિ હતી કે નહીં તે બાબતે ખાસ ટેલિફોનિક સૂચના એમને આપવામાં આવી હતી અને તપાસમાં એમણે પૂછ્યું પણ ખરું, તો વાલીઓએ એવું જણાવ્યું કે એમાં કોઈ દબાણ કરવામાં આવેલું નહોતું અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ખાસ સમગ્ર ઘટનાને જોતા તપાસ રિપોર્ટનો જે પ્રાથમિક અહેવાલ આવ્યો છે તેમાં એવું સ્પષ્ટ જણાવી આવે છે કે આમ એવો કોઈ સ્પષ્ટ ઈરાદો ન હોય તેવું જણાય છે, પણ છતાં પણ કોઈ એવી પ્રવૃત્તિ ન કરાવવી જેથી કરીને કોઈ ધાર્મિક લાગણી દુભાય, એટલે અમે શાળાને તાકીદ આપીશું હવે આના ભાગરૂપે અને સંચાલક મંડળને સંબંધિતો સામે કાર્યવાહી કરવા બાબતે પણ જણાવીશું. ખાસ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને જેનાથી કોઈ પણ પ્રકારે ધાર્મિક લાગણી દુભાય એવો કોઈ પ્રયાસ શાળા કક્ષાએ એવો કાર્યક્રમ કોઈ પણ કરવામાં આવે તો તેની પૂર્વ ચકાસણી કરવી અને સમીક્ષા કર્યા પછી જ આપણે કાર્યક્રમ કરવો, જ્યાં સંમતિ મેળવવાની જરૂર હોય ત્યાં સંમતિ પણ મેળવવી, કારણ કે ખાસ કરીને સર્વધર્મ સંભાવ માટે આપણે જ્યારે કામ કરતા હોય વિદ્યાર્થીઓમાં જ્યારે બધા ધર્મો પ્રત્યે માન સન્માન જળવાય તેવું આપણે શીખવતા હોય ત્યારે આપણે ક્યાંક એવી કોઈ ભૂલ ન થાય તે આપણે ખાસ જોવું જોઈએ, એટલે અમે શાળાને આ બાબતે ભવિષ્યમાં કોઈ એવું ન કરવા ખાસ તાકીદ કરીશું અને સંબંધિત સામે કાર્યવાહી કરવા માટે સંચાલક મંડળને પણ લખીશું. પણ પ્રાથમિક અહેવાલનો હાલ રિપોર્ટ એવો છે કે સીધો કોઈ સ્પષ્ટ ઈરાદો નથી પણ પ્રવૃત્તિ કરાઈ છે જેના કારણે ક્યાંક સંગઠનોમાં ક્યાંક આની ધાર્મિક લાગણી દુભાઈ હોય એવું બહાર આવે છે, પણ સીધો ઈરાદો હોય એવું કંઈ જણાતું નથી. એવીપી જે સંસ્થા છે એ શિક્ષકને મારે છે એ કેટલું યોગ્ય છે એના ઉપર એ સંસ્થા ઉપર કોઈ એક્શન લેવામાં આવશે, કેમ કે એક શિક્ષક ઉપર હમલો થયો છે? અમે એ પોલીસ કાર્યવાહી થઈ શકે એમના ઉપર અને પોલીસે કાર્યવાહી કરવાની થાય, અમારે એ દિશામાં કે એ બાબતે અમારી કાર્યવાહી નથી. અમારું ફક્ત ને ફક્ત આ છે કે આ દિશામાં જે ઘટના બની છે તે ઘટના શાળા કક્ષાએ બનેલી છે, જેનો વિવાદ થયો છે તેની ચકાસણી કરવાની થાય છે, એ એની આગળની કાર્યવાહી જે છે એ પોલીસે સમગ્ર ઘટનાની કરવી પડે. સર, અહેવાલ ક્યારે આવશે અને તે બાબતે આજે તમે જે મીટિંગ કરી છે તેમાં જે નોટિસ આપી છે તે બાબતે સ્કૂલે કોઈ જવાબ રજૂ કર્યો? હા, સ્કૂલે માફીપત્ર પણ રજૂ કર્યું છે, ખુલાસો પણ રજૂ કર્યો છે અને ભવિષ્યમાં આ બાબતે પૂરતી કાળજી રાખશે તેવું પણ એમણે જણાવ્યું છે. એટલે એ બાબતે જોવા જઈએ છો તો સીધું પ્રાથમિક દ્રષ્ટિએ પ્રાથમિક અહેવાલ તો આવી ગયો છે, એ પ્રાથમિક અહેવાલ ઉપરથી તો એવું સ્પષ્ટ ઈરાદાપૂર્વકનું કૃત્ય હોય તેવું જણાતું નથી, છતાં પણ જે રીતે ધાર્મિક લાગણી દુભાય તેવું કોઈ પણ પ્રવૃત્તિ ન કરવા બાબતે અમે એમને તાકીદ આપીશું. અચ્છા સર, પ્રફુલ્લ પાનસેરિયા સાહેબે બી આના તપાસના આદેશ આપ્યા તો આ રિપોર્ટ આપણે હવે ત્યાં સરકારમાં જમા કરાવીશું? જે ચોક્કસ અમારો આ જે રિપોર્ટ છે એને અમે વડી કચેરીને મોકલાવીશું, ઉપરથી જે કોઈ આદેશો આવશે તેના પ્રમાણેની આગળની કાર્યવાહી કરીશું. આજે શૈક્ષણિક કાર્ય બંધ રખાયું સ્કૂલમાં, તો આગળ કોઈ તમે કોઈ નિર્ણય લીધો છે? નહીં, એ શાળા સંચાલક કે ખાસ મંડળે નક્કી કરેલું છે અને એમના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ વિવાદ ઊભો ન થાય તે બાબતે એમને જાહેર કરેલું છે. તારીખે ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાનાર છે, કઈ રીતનું આયોજન આજે બેઠક કરવામાં આવી હતી, કેટલા કેન્દ્રો છે, કેટલા ઉમેદવારો અમદાવાદમાં પરીક્ષા આપવાના છે અને કઈ રીતની તકેદારી રાખવામાં આવશે? ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3 સંવર્ગની
વડોદરા મહાનગરપાલિકાની પરીક્ષાનું આયોજન અમદાવાદ શહેર અને ખેડા આણંદ અને અન્ય ડિસ્ટ્રિક્ટમાં પરીક્ષા લેવાનું આયોજન છે. તે પૈકી અમદાવાદ શહેરની અંદર અમારા કુલ 47 રૂટ છે અને 145 બિલ્ડિંગ છે અને 44,500 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનારા છે. તો તેના માટેના આયોજનના ભાગરૂપે અમારે કેન્દ્ર સંચાલકોની અને રૂટ સુપરવાઇઝર જોનલ જેને કહીએ છીએ તેમની ટ્રેનિંગ આજે રાખવામાં આવેલી હતી. અને તમે એમાં જે પરીક્ષા સંદર્ભી જે તમામ બાબતો છે કે વિદ્યાર્થીના પ્રવેશથી લઈને પૂર્વ તૈયારીના ભાગરૂપે અને પરીક્ષાના દિવસે ખાસ કરીને ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓ ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવું સુચારું આયોજન થઈ શકે અને સમગ્ર SOPનું તેમને ખ્યાલ આવે તે માટે એમનું મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં ગૌણ સેવા પસંદગી મંડળમાંથી વર્ષા મેડમ અને તેજસભાઈ સોની સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આજે સેન્ટ જેવિયર્સ લોયલા ખાતે એની મિટિંગ રાખવામાં આવેલી હતી. ગેરરીતિ ન થાય એને લઈને કઈ રીતની તકેદારી આપણે? જે રીતે સમગ્ર પરીક્ષા જે છે એ OMR એટલે ઓનલાઈન જે OMR પદ્ધતિ વૈકલ્પિક પરીક્ષા હોય છે એટલે જ્યારે વૈકલ્પિક પરીક્ષા હોય OMR પ્રકારની પરીક્ષા હોય ત્યારે વિદ્યાર્થીઓમાં કોઈ પણ પ્રકારે ઇલેક્ટ્રોનિક જે ડિવાઇસ છે ખાસ કરીને અને ઝેરોક્સ મશીન વગેરે હોય છે તો તે પ્રકારે એનો કોઈ પણ પ્રકારે ક્યાંય ઉપયોગ ન થાય અને પરીક્ષાના સેન્ટરમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશે ત્યાંથી એમની પૂરેપૂરી ચકાસણી કરીને વિદ્યાર્થીઓને પ્રવેશવામાં આવે તે પ્રકારની જે તકેદારી રાખવાના જે નિયમો છે તેનાથી એમને સભાન કરાવવામાં આવ્યા અને ગેટ ઉપર જ ચકાસણી કરી વિદ્યાર્થીઓ ફરજિયાત જવા જોઈએ. કોઈની પાસે પણ મોબાઈલ કે અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ન રહે તેની ખાસ ચકાસણી કરવા સૂચનાઓ આપવામાં આવેલી છે. જરૂરી જે ઝેરોક્સ મશીન વગેરે હોય તે તમામ સીલબંધ હોવા જોઈએ. ત્યાં કોઈ પણ પ્રકારે પરીક્ષા દરમિયાન જે છે એ ગેરરીતિ ન થાય તેના માટે સ્ટાફના મોબાઈલ પણ ખાસ સુરક્ષિત રાખી લોક એન્ડ કી કરવા બાબતે સૂચનાઓ આપવામાં આવી છે.